હવે વાત કરીએ સુરતની કે જ્યાં સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ લઈ જવા બાબતે પરિવારમાં ઝઘડો થયો. હોસ્પિટલમાં પિતાનો મૃતદેહ લઈ જવા બાબતે બે પુત્રો વચ્ચે બબાલ થઈ. ઉલ્લેખનીય છે કે નેપાળી પરિવાર સામસામે બાખડી પડ્યું હતું. બંને ભાઈઓ ઘણા સમયથી પિતાથી અલગ રહેતા હતા ત્યારે પિતાના મૃત્યુ બાદ મૃતદેહ લઈ જવાને લઈને તેઓ ઝઘડી પડ્યા હતા. સુરતમાં કિસ્સો સામે આવ્યો. પિતાના મૃતદેહને હોસ્પિટલમાં લઈ જવા બાબતે બે સગા ભાઈઓ વચ્ચે મારામારી સર્જાયતી નેપાળી પરિવારમાં આ ઝઘડો થયો છે. નેપાળી પરિવારના બે પુત્ર સામસામે આવી ગયા. થોડા ઘણા સમયથી જે આ બે ભાઈઓ છે તેમના પિતા તેમનાથી અલગ રહેતા હતા, પરંતુ પિતાનું મૃત્યુ થયા બાદ બંને ભાઈઓ તેમના પિતાના મૃતદેહને હોસ્પિટલમાં લઈ જવા બાબતે બાખડી પડ્યા હતા. સિવિલમાં મોતનો મલાજો પણ અત્યારે નથી જળવાયો, કારણ કે મૃતદેહ લઈ જવા બાબતે પરિવારમાં જ ઝઘડો થયેલો જોવા મળ્યો. નેપાળી પરિવારમાં ઝઘડો થયો છે. પિતાનો મૃતદેહ લઈ જવા બાબતે બે પુત્રો વચ્ચે બબાલ સર્જાય. બે પુત્રો સામસામે આવી ગયા. પિતાનો મૃતદેહ લઈ જવા બાબતે બે પુત્રો વચ્ચે બબાલ સર્જાઈ હતી. આ નેપાળી પરિવાર હતો અને સામસામે બાખડી પડ્યો હતો. આજ મુદ્દે અમારા સહયોગી જયેન્દ્ર પાંડે જોડાયા છે. જયેન્દ્ર, હોસ્પિટલમાં મોતનો મલાજો નથી જળવાયો, કઈ રીતે આ ઘટના બની છે? સિવિલ હોસ્પિટલની જે પોસ્ટમોર્ટમ છે તેની બહાર જ પોસ્ટર પણ લગાવ્યા આવ્યા છે કે અસામાજિક પ્રવૃત્તિઓ કાં તો પછી પરિવારજનો છે એ લોકો અસામાજિક પ્રવૃત્તિઓ કરતા લોકોની ચિંતા થતી છે. પરંતુ નવી સિવિલ હોસ્પિટલમાં જે પ્રમાણે સરકારે આ વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે, જયારે માનસા વિસ્તારમાં એક પરિવારના એક વ્યક્તિનું મોત થયું હતું, તેને લઈને પરિવારમાં જ પહેલાથી વિવાદ ચાલી આવી રહ્યો હતો. ત્યારે લાશ લઈ જવા બાબતે, વતન લઈ જવા બાબતે બંને વચ્ચે એક જ પરિવારમાં બોલાચાલી થઈ હતી. તેમાં બે પુત્રો હતા, તે બે પુત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી. જે પુત્રનો એક પુત્ર હતો રેશમ કરીને, એ મુદ્દો સાથે હતા અને તેમના મોટા ભાઈ ઉપર હાથ ઉપાડી દીધો હતો, પરંતુ જેને લઈને પોલીસે મામલો થાળે પાડ્યો હતો. પરંતુ ત્યારબાદ પોલીસ જે રીતે ચોકીમાં જતા એ લોકો ફરીથી પકડ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અને જે પ્રકારે વાત કરવામાં હતા, નેપાળી જે પરિવાર છે એ ઘણા સમયથી મંચુરિયન લારીનું કામ કરતા હતા, પણ બીમાર હતા. પરંતુ તેનું ઇન્સ્યોરન્સના પૈસા બાબતે બંને વચ્ચે કોઈ બોલાચાલી થઈ હોય અને મામલો ગરમાયો હોય, તેને લઈને બંને ભાઈઓ ઘણા સમયથી જે છે વિવાદ ચાલી રહ્યો હતો. પરંતુ પિતાના મોત બાદ આ પૈસા લઈને જે છે મૃતદેહ છે ગામ લઈ જવા માટે છે તો ગભરો થયો હતો. પરંતુ આજે સવારે બંને ભાઈઓ વચ્ચે પકડો થયો હતો, પરંતુ જેને લઈને પોલીસ પણ દોડી આવી હતી અને બંને મામલોને શાંત પાડી મૃતદેહ છે તે હાલ તો જે તેમના વ્યવસ્થાને પહોંચવામાં આવ્યા છે. પોલીસ જી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાયા અને વાતચીત કરી તે બદલ.